હેલો એવરીવન, વેલકમ ટુ સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીશું 29 નવેમ્બરના તમામ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર વિશે. ડેઇલી માત્ર 10 મિનિટની અંદર દિવસના જે પણ કઈ અગત્યના કરંટ અફેર હોય છે, જે તમારી પરીક્ષા માટે મહત્વપૂર્ણ હોય છે, તમામ કરંટ અફેર માત્ર 10 મિનિટની અંદર સ્ટડી કરી લઈએ છીએ. તો આ વિડીયો જીપીએસસીના ગુણ સેવાની તમામ પરીક્ષાઓમાં આપને ઉપયોગી બનશે. વિડીયો સારો લાગે તો એક લાઇક જરૂર કરજો, શેર કરજો આપના મિત્રો સાથે, અને જો નવા હોય ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરી બેલ સિમ્બલ જરૂર દબાવજો, જેથી આવનારા વિડીયો નોટિફિકેશન મળતી રહે. ડેઇલીની જેમ 5 પ્રશ્ન આપના રિવિઝન માટે ફરી એક વખત શરૂ કરું છું. લાસ્ટ લગભગ 5-1 વિડીયો પહેલાંની વાત કરું તો લગભગ 3-5 લોકો ત્યાં ક્વિઝના જવાબ આપતા હતા, માટે મને એવું લાગ્યું કે બહુ કોઈને જરૂરિયાત નહીં હોય, પરંતુ આપ સૌની ઘણી રિક્વેસ્ટો હતી તો એ માટે થઈને ફરી પાછી શરૂ કરી છે. હજી એક વખત કહું છું, તમામે તમામ લોકો જે લોકો વિડીયો જુએ છે, ક્વિઝને અટેન્ડ કરવાની ટ્રાય કરો, નાનકડી ટેસ્ટ સમજી લો, સવાર સવારમાં એક નાની ટેસ્ટ સમજી લો કરંટ અફેરની, અને જેટલા પણ પ્રશ્નો આવડે એના જવાબ લખવાનો પ્રયત્ન કરો, અને જ્યાં ન આવડે એ પ્રશ્નને ખાલી રાખો. અગાઉ પણ મેં તમને ઘણી વખત કીધેલું છે, જેટલા આવડે એટલા અટેન્ડ કરો, બાકીના ખાલી રાખો. તો મને પણ તમારા થોડાક લેવલની ખબર પડે તો કયા લેવલે રિવિઝન કરાવવું એ પણ આઈડિયા આવે. તો આપ સૌની ચેનલ છે, આપના માટેની ચેનલ છે, તો પ્લીઝ થોડુંક સપોર્ટ કરો. સૌથી પહેલો પ્રશ્ન, તાજેતરમાં ટ્રાયના નવા નિયમ મુજબ કોઈ ઇનકમિંગ કોલ ઉપાડવામાં ના આવે તો મોબાઈલ પર રિંગ મહત્તમ કેટલી સેકન્ડ વાગવી ફરજિયાત કરી છે ટ્રાયે. મોબાઈલ ફોનની વાત કરી છે, લેન્ડલાઇનનું પણ અલગ છે, મોબાઈલનું પણ અલગ છે. જો બંનેનું ખબર હોય તો બંનેનું લખજો, મોબાઈલ માટે એટલું, લેન્ડલાઇન માટે એટલું, પણ જો મોબાઈલનું યાદ હોય તો માત્ર મોબાઈલનું તો લખો. નેક્સ્ટ વાત કરીએ, ટ્રાયની સ્થાપના ક્યારે થઈ હતી. તાજેતરમાં વર્ષ 2019નો વિશ્વ રગ્બી કપ કોણે જીત્યો, બરાબર, વિશ્વ રગ્બી કપ વર્ષ 2019નો કોણે જીતેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં સુરી કાસલ વર્લ્ડ હેરિટેજ સાઇટ એમાં આગ લાગી અને આખી વર્લ્ડ હેરિટેજ સાઇટ છે ડિસ્ટ્રોય થઈ ગઈ છે, આ નીચેનામાંથી કયા દેશમાં આવેલી છે. તાજેતરમાં યુનેસ્કો દ્વારા વિશ્વના 66 શહેરને યુનેસ્કો ક્રિએટિવ સિટીનો દરજ્જો આપવામાં આવેલો, એમાં ભારતના કયા શહેરનો સમાવેશ થાય છે. ઓનલી હિટ આપું છું, ભારતના 2 શહેર હતા આમાંથી, કયા કયા હતા એ તમારે મને કહેવાનું છે. તો કુલ 5 પ્રશ્નો છે, જેટલા આવડે એટલા અટેન્ડ કરો. લેવલ થોડુંક હાર્ડ રાખ્યું છે, કેમ કે DYSOની એક્ઝામ આવે છે અને GPSCની એક્ઝામમાં ઇઝી ક્વેશ્ચન આવવાની સંભાવના ઓછી હોય છે, બરાબર. તો એટલા માટે થઈને લેવલ થોડુંક હાર્ડ લાગશે, પરંતુ જેટલું આવડે એટલું અટેન્ડ કરવાનો પ્રયત્ન કરો. 3 પ્રશ્ન પણ આવડે તમને આમાંથી તો ખૂબ જ સારી બાબત કહેવાય. નેક્સ્ટ શરૂ કરીએ આજના 29 નવેમ્બરના કરંટ અફેર. તાજેતરમાં બંધારણ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી, અથવા તો સંવિધાન દિવસ પણ કહેવાય, બંધારણ દિવસ પણ કહેવાય, બરાબર. એની ઉજવણી થઈ હતી 26 નવેમ્બરના રોજ. 26 નવેમ્બરના રોજ બંધારણ કરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ, 26 નવેમ્બર 1949. તો 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ કરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ. આ દિવસને બંધારણ દિવસ અથવા તો કાયદા દિવસ તરીકે ઉજવાય છે, અથવા તો સંવિધાન દિવસ એવું પણ નામ આપે, બરાબર, સંવિધાન દિવસ એવું પણ નામ આપે. તો જે રીતે પૂછાય એ રીતે તમામે તમામ નામ મેં તમારી સામે રાખી દીધા છે. આ સિવાય વાત કરું તો બંધારણ ઘડવાની શરૂઆત ક્યારે થઈ હતી. શરૂઆત થઈ હતી 9 ડિસેમ્બર 1946ના રોજ, આ દિવસે બંધારણ ઘડવાની શરૂઆત થઈ. પ્રથમ મિટિંગ પણ આ જ દિવસે હતી. તો આ દિવસને ઉજવાય છે ઝંડા દિવસ તરીકે. 9 ડિસેમ્બર છે, કયા દિવસ તરીકે ઉજવાય છે, ઝંડા દિવસ તરીકે. ત્યારબાદ 22 જુલાઈ 1947ના રોજ બંધારણ સભા છે એમના દ્વારા રાષ્ટ્રધ્વજનો છે સંપૂર્ણ રીતે સ્વીકાર કરવામાં આવેલો હતો. તો આ દિવસને ઉજવાય છે ઝંડા અંગીકાર દિવસ તરીકે. તો અહીંયા કન્ફ્યુઝન ન થાય, ઝંડા દિવસ પૂછાય તો 9 ડિસેમ્બર, ઝંડા અંગીકાર દિવસ પૂછાય તો 22 જુલાઈ, બરાબર. 22 જુલાઈના રોજ રાષ્ટ્રધ્વજ છે એનો સંપૂર્ણ રીતે સ્વીકાર થયો અને આ દિવસને ઉજવાય છે ઝંડા અંગીકાર દિવસ તરીકે. આ સિવાય વાત કરું તો સૌથી પહેલો વખત સંવિધાન દિવસ ક્યારે ઉજવેલો, વર્ષ 2015થી ભારત સરકાર દ્વારા જે 26 નવેમ્બરનો દિવસ છે એને સંવિધાન દિવસ અથવા તો બંધારણ દિવસ તરીકે ઉજવવાનું છે એવું જાહેર કરવામાં આવેલું.
આ સિવાય અગત્યના તમામ દિવસો જોઈ લઈએ અત્યાર સુધીના, તો 1 નવેમ્બરે આપણે જોઈ લો તો વર્લ્ડ વેગન ડે. વેગન અને વેજીટેરિયન બંનેનો ડિફરન્સ મેં તમને એ વખતે કીધેલો હતો વિડીયોની અંદર. 1 નવેમ્બરે ઘણા બધા રાજ્યોનો સ્થાપના દિવસ છે. કેરળ, કર્ણાટક, મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન અને તમિલનાડુ. તમિલનાડુ એ છે સૌથી પહેલી વખત સ્થાપના દિવસ ઉજવેલો 1 નવેમ્બરે. આ સિવાય 4 નવેમ્બરે હતી જલારામ જયંતિ, કેટલામી 220મી જન્મજયંતિ હતી જલારામ બાપાની. ત્યારબાદ 5 નવેમ્બર વિશ્વ સુનામી જાગૃતતા દિવસ હતો. 7 નવેમ્બર રાષ્ટ્રીય કેન્સર દિવસ, મેડમ ક્યુરી એમની યાદમાં આપણે આ દિવસને રાષ્ટ્રીય કેન્સર દિવસ તરીકે ઉજવીએ છીએ. ત્યારબાદ 7 નવેમ્બરે બીજો પણ અગત્યનો દિવસ છે, શિશુ સુરક્ષા દિવસ. 8 નવેમ્બર નોટબંધી હતો તો ડિમોનિટાઇઝેશન દિવસ તરીકે પણ ઓળખાય છે. 8 નવેમ્બર 2016ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાતના 8 વાગે નોટબંધીની જાહેરાત કરી હતી. ત્યારબાદ 8 નવેમ્બરે બીજો પણ અગત્યનો દિવસ છે, આંતરરાષ્ટ્રીય રેડિયોલોજી દિવસ. 9 નવેમ્બર ઉત્તરાખંડનો સ્થાપના દિવસ. 9 નવેમ્બરે બીજો પણ અગત્યનો દિવસ છે, નેશનલ લીગલ સર્વિસ ડે. ત્યારબાદ આવે છે 14 નવેમ્બરે રાષ્ટ્રીય બાલ દિવસ, અથવા તો ખાલી બાલ દિવસ પણ કહે તો પણ આવે 14 નવેમ્બર. ત્યારબાદ 14 નવેમ્બરે બીજો પણ અગત્યનો દિવસ છે, વિશ્વ ડાયાબિટીસ દિવસ. વિશ્વ ડાયાબિટીસ દિવસ એ પણ ક્યારે ઉજવે છે? 14 નવેમ્બર એટલે કે બાલ દિવસની સાથે સાથે જ હોય છે. ત્યારબાદ ઝારખંડનો સ્થાપના દિવસ ક્યારે હતો? તો કે 15 નવેમ્બર ઝારખંડ રાજ્યનો સ્થાપના દિવસ. ઉત્તરાખંડનો હતો 9 નવેમ્બર, ઝારખંડનો છે 15 નવેમ્બર, અને બાકી 1 નવેમ્બર તો ઘણા બધા રાજ્યનો સ્થાપના દિવસ છે જ. નેક્સ્ટ વાત કરીએ, 19 નવેમ્બર આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ હતો. ઇન્દિરા ગાંધીની જન્મજયંતિ પણ હતી 19 નવેમ્બરે. અને વિશ્વ શૌચાલય દિવસ એ પણ ક્યારે હતો? તો કે 19 નવેમ્બર. તો 19 નવેમ્બરે 3 મહત્ત્વના દિવસો હતા, આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ, ઇન્દિરા ગાંધીની જન્મજયંતિ અને વિશ્વ શૌચાલય દિવસ. ઇન્દિરા ગાંધીની કેટલામી જન્મજયંતિ હતી? 102મી. આ સિવાય વાત કરું તો 20 નવેમ્બરે પણ અગત્યના 3 દિવસો હતા. વિશ્વ બાલ દિવસ પણ કહેવાય તો વર્લ્ડ ચિલ્ડ્રન્સ ડે. ત્યારબાદ વિશ્વ COPD દિવસ, ધૂમ્રપાન કરવાથી થાય એક પ્રકારનો રોગ છે. ત્યારબાદ 20 નવેમ્બરે ટ્રાન્સજેન્ડર સ્મરણ દિવસ પણ હતો. તો કુલ 3 અગત્યના દિવસો, 19 નવેમ્બર, 20 નવેમ્બર અને 21 નવેમ્બર પણ 3 અગત્યના દિવસો છે. વર્લ્ડ ફિલોસોફી ડે, વિશ્વ મત્સ્ય દિવસ અને વિશ્વ ટેલિવિઝન દિવસ, અથવા તો વર્લ્ડ ટેલિવિઝન દિવસ. તો કુલ 3 અગત્યના દિવસો 19, 20 અને 21 ત્રણેયમાં આવે છે. 26 નવેમ્બરે રાષ્ટ્રીય દૂધ દિવસ, વર્ગીસ કુરિયનનો જન્મદિવસ, જેમને આપણે ઉજવીએ છીએ રાષ્ટ્રીય દૂધ દિવસ તરીકે, બરાબર. 26 નવેમ્બરના રોજ એમનો જન્મ થયેલો હતો. અને હા, વર્ગીસ કુરિયન વિશે લાસ્ટ વિડીયોમાં મેં તમને કીધેલું હતું, વિકિપીડિયાની અંદર મેં વર્ગીસ કુરિયનનો જે પેજ હતો એમાંથી માહિતી લીધેલી હતી. રોમન મેક્સેસ એવોર્ડ મેં કીધેલો હતો 1964નું, અને વિકિપીડિયાનું જે વર્ગીસ કુરિયનનું પેજ છે એમાં પણ એ જ લખેલું છે. પરંતુ વર્ગીસ કુરિયનની પેલી જે રોમન મેક્સેસની વેબસાઇટ ચેક કરતાં એવું માલુમ પડેલું કે જે રોમન મેક્સેસ એવોર્ડ છે, બરાબર, એ વર્ગીસ કુરિયનને 1963માં આપેલો છે. ક્યારે? 1963માં. તો જસ્ટ ખાલી અહીંયા કરેક્ટ કરી લેજો, 1964 લાસ્ટ વિડીયોમાં કીધેલું છે. વર્ગીસ કુરિયન એમને રોમન મેક્સેસ એવોર્ડ ક્યારે મળેલો છે? 1963માં, બરાબર. બાકી પદ્મશ્રી મળેલો છે 1965માં, બરાબર. પદ્મશ્રી 1965, પદ્મભૂષણ છે 1966 અને પદ્મ વિભૂષણ છે મળેલો છે 1999માં. તો બાકીના તો એવોર્ડ તમારી સામે બરાબર જ છે, જસ્ટ ખાલી આ એક નાનકડી મિસ્ટેક હતી. 1963માં રોમન મેક્સેસે એવોર્ડ, નાનકડું કરેક્શન કરી લેજો. નેક્સ્ટ વાત કરીએ, 26 નવેમ્બરે બીજો પણ અગત્યનો દિવસ આજે જ જોયો, બંધારણ દિવસ અથવા તો કાયદા દિન અથવા તો સંવિધાન દિવસ. નેક્સ્ટ વાત કરીએ, તાજેતરમાં ઇસરોએ કાર્ટોસેટ 3 નામના ઉપગ્રહ છે ક્યાંથી લોન્ચ કર્યા? કાર્ટોસેટ નામનો ઉપગ્રહ છે આંધ્રપ્રદેશમાંથી લોન્ચ કરાયો. ઓપ્શન બી સાચો જવાબ છે, આંધ્રપ્રદેશ. તો આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા ખાતે આવેલા સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી આ ઉપગ્રહ લોન્ચ કરવામાં આવેલો છે.
કાર્ટોસેટ 3ની સાથે 13 નેનો સેટેલાઇટ પણ લોન્ચ કરાયેલા. કયા દેશના હતા? અમેરિકાના હતા. તો 13 નેનો સેટેલાઇટ પણ સાથે સાથે લોન્ચ કરાયેલા છે. પૂછાય એવી રીતે પૂછાઈ શકે કે કાર્ટોસેટની સાથે કુલ કેટલા નેનો સેટેલાઇટ લોન્ચ કરાયા? જવાબ આવે 13. કયા દેશના હતા એવું પૂછાય તો અમેરિકા. અને ક્યાંથી લોન્ચ કરાય એવું પૂછાય તો આંધ્રપ્રદેશ. ઘણી વખત આંધ્રપ્રદેશ ન હોય તો શ્રીહરિકોટા હોય અથવા તો સતીશ ધવન સ્પેસ સેન્ટર હોય. કયા રોકેટ લોન્ચિંગ વ્હીકલની મદદથી લોન્ચ કરાય એવું પણ પૂછાય તો યાદ રાખજો પીએસએલવી સી ફોર્ટી સેવન ખાસ યાદ રાખજો. પીએસએલવીવાળા તો બધા ઓપ્શન હશે જ તે, પરંતુ C-47 ખાસ યાદ રાખજો. કાર્ટોસેટ 3 છે બરાબર. તો કાર્ટોસેટ 3 એ શા માટે છે? તો કે થર્ડ જનરેશન માટે એડવાન્સ સેટેલાઇટ છે જે હાઈ રિઝોલ્યુશન ઇમેજ કેપેબિલિટી ધરાવતો હશે બરાબર. ત્યારબાદ વાત કરું તો પૃથ્વીની ઊંચાઈથી કેટલી ઊંચાઈ આ ઉપગ્રહને મૂકવામાં આવશે? તો પૃથ્વીની ઊંચાઈથી 503 કિલોમીટરની ઊંચાઈએ છે આ ઉપગ્રહને મૂકવામાં આવશે. અને સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી કેટલામું લોન્ચિંગ હતું? 74મું લોન્ચિંગ હતું સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી. તો આ હતી તમામ માહિતી. બાકી ઈસરોના અધ્યક્ષ છે હાલમાં કે શિવાન બરાબર. ઈસરોની સ્થાપના થઈ 1969માં. ઈસરોની સ્થાપના ક્યારે થઈ હતી? 1969માં. અને વડુમથક આવેલું છે કર્ણાટકના બેંગ્લોર ખાતે. તાજેતરમાં કયા રાજ્યની સરકારે નાગરિકો માટે હેલ્પલાઇન નંબર 144000 શરૂ લોન્ચ કર્યું છે? તો કયા રાજ્યની સરકારે 144000 છે લોન્ચ કરેલું છે? આ લોન્ચ કરેલું છે આંધ્રપ્રદેશની સરકારે. તો તાજેતરમાં જ આંધ્રપ્રદેશની સરકારે 144000 નામની એક હેલ્પલાઇન ત્યાંના નાગરિકો માટે શરૂ કરી છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી છે જગનમોહન રેડ્ડી અને રાજ્યપાલ છે વિશ્વભૂષણ હરિચંદન. આંધ્રપ્રદેશ છે ભારતનું ભાષાના આધારે રચના થનાર સૌથી પહેલું રાજ્ય છે બરાબર. આ સિવાય ગુજરાત ભાષાના આધારે રચના થનાર કેટલામું રાજ્ય છે? મેં અગાઉ તમને જ્યારે પણ કરંટ અફેર જ્યારે ત્યારે સ્ટડી કરતા હતા ત્યારે મેં એકાદ વિડીયોની અંદર કદાચ કીધેલું હશે. તો ભાષાના આધારે રચના થનાર આંધ્રપ્રદેશ છે સૌ પ્રથમ રાજ્ય હતું. ગુજરાત કેટલામું રાજ્ય છે જેને ખબર હોય કોમેન્ટમાં લખે. નેક્સ્ટ વાત કરીએ તાજેતરમાં કયા દેશની નૌસેનાએ મિલન 2020 સૈન્ય યુદ્ધ અભ્યાસ છે એનું આયોજન કરેલું છે? તો મિલન 2020 નામનો યુદ્ધ અભ્યાસ છે ભારતની નૌસેનાએ કરેલો છે. તો જવાબ આવશે ભારત, ઓપ્શન એ. તો મિલન 2020 નામના એક યુદ્ધ અભ્યાસનું આયોજન ભારતની નૌસેના દ્વારા કરવામાં આવેલું છે. કઈ જગ્યાએ કરવામાં આવેલું એવું પણ પૂછાય મિલન 2020. વિશાખાપટ્ટનમ ખાતે. વિશાખાપટ્ટનમ ક્યાં આવેલું છે? આંધ્રપ્રદેશમાં આવેલું છે. આ સિવાય ભારતીય નૌસેનાની સૌથી પહેલી મહિલા પાયલટ બનનાર વ્યક્તિ કોણ બન્યા? શિવાંગી ભારતીય નૌસેનાની સૌથી પહેલી મહિલા પાયલટ બની અને તમામ નૌસેનાના અભિયાનોમાં ભાગ લેશે. આ સિવાય નૌસેનાના હાલના વડા કોણ છે? કરમબીર સિંઘ. તો આટલી વસ્તુ આમાંથી તમારે યાદ રાખવાની થાય છે. બીજી એક વસ્તુ કહી દઉં, કરંટ અફેરનો કદાચ આ વિડીયો છે 10 મિનિટનું. તમને વિડીયોની અંદર બોલતો હોઉં છું કે ડેઈલી 10 મિનિટની અંદર આપણે સ્ટડી કરી લઈશું, પરંતુ જો હું 5 પ્રશ્ન તમારા રિવિઝન માટે આપું છું, લાસ્ટમાં એનો જવાબ આપું છું. અને એક ક્વિક ન્યૂઝ છે શરૂ કરી છે આપણે, તો ક્વિક ન્યૂઝ છે એમાં પણ થોડીક 5-7 મિનિટ જોઈ જતી હોય છે. તો બની શકે કે ડેઈલી 10 મિનિટની જગ્યાએ હવે વિડીયોની લેન્થ કદાચ 20 મિનિટની પણ થઈ જાય, પણ આઈ હોપ કે તમને એમાં કંઈ પ્રોબ્લેમ નહીં હોય. તો આગળ વધીએ. તાજેતરમાં જાહેર થયેલ ગ્લોબલ ડિપ્લોમેસી ઇન્ડેક્સમાં ભારત કેટલામાં ક્રમ પર રહ્યું? તો ગ્લોબલ ડિપ્લોમેસી ઇન્ડેક્સ એમાં ભારત છે 12મા ક્રમ પર. તો ગ્લોબલ ડિપ્લોમેસી ઇન્ડેક્સ બરાબર, આ ઇન્ડેક્સની અંદર ભારતનો ક્રમ તો ખબર પડી ગઈ 12મો છે. તાજેતરમાં જેની રેન્કિંગ જાહેર થઈ છે વર્ષ 2019ની, એમાં પ્રથમ ક્રમ પર છે ચીન, બીજા ક્રમ પર છે અમેરિકા, ત્રીજા ક્રમ પર છે ફ્રાન્સ, ચોથા ક્રમ પર જાપાન અને 5મા ક્રમ પર રશિયા છે બરાબર. ગ્લોબલ ડિપ્લોમેસી ઇન્ડેક્સ બરાબર. સેના આધારે આની રેન્કિંગ જાહેર થાય છે? તો જુદા જુદા દેશોમાં જે તે દેશોએ જુદા જુદા દેશોમાં હાઈ કમિશન અને એમ્બસીસ બનાવેલી હોય તો એના ઉપરથી આ ઇન્ડેક્સની રેન્કિંગ તૈયાર થાય છે અને એમાં ભારત છે 12મા ક્રમ પર. તો મારા ખ્યાલથી આ રેન્કિંગ થોડીક સારી કહેવાય ભારત માટે, કેમ કે
પાંચમા ક્રમ ઉપર, પાંચ ક્રમ સુધી તો તાકાતવર દેશોના જ નામ છે, અને એમાં 12મા ક્રમ ઉપર આપણે આવવું એટલે ખૂબ સારી બાબત કહેવાય. કુલ 61 દેશો છે આ રેન્કિંગની અંદર સમાવેશ કરેલા હતા. કેટલા? 61. કુલ 61 દેશોનું આમાં રેન્કિંગની અંદર સમાવેશ થયેલો હતો, એમાં ભારત આવે છે 12મા ક્રમ ઉપર. ત્યારબાદ વાત કરું તો વિશ્વની, ચીન છે, ચીનની વિશ્વમાં કુલ કેટલી એમ્બસીસ છે? તો કે 276. અમેરિકાની એના કરતાં 3 ઓછી છે, તો અમેરિકાની કેટલી છે? 273 અમેરિકાની એમ્બસીસ છે વિશ્વની અંદર, અને ચીનની છે 276. તો પહેલા ક્રમે છે ચીન, બીજા ક્રમે છે અમેરિકા, ત્યારબાદ આવે છે ફ્રાન્સ, જાપાન અને રશિયા. ભારત છે 12મા ક્રમ ઉપર. અને ભારતની વિશ્વમાં કુલ કેટલી એમ્બસીસ અને હાઈ કમિશન છે? તો ભારતને કુલ 123 એમ્બસીસ અને હાઈ કમિશન આવેલા છે વિશ્વની અંદર, અને 54 જેટલા કાઉન્સેલર્સ છે. બરાબર, એટલું યાદ રાખજો, જસ્ટ ખાલી નામ યાદ રાખો. નેક્સ્ટ વાત કરીએ, તાજેતરમાં કયા રાજ્યની સરકારે પોતાના રાજ્યમાં ચરસ ગાંજાની ખેતી માટે મંજૂરી આપી છે? તો તાજેતરમાં જ ચરસ ગાંજા માટેની ખેતીની મંજૂરી આપતું રાજ્ય બની ગયું છે મધ્યપ્રદેશ. તો ઓપ્શન ડી સાચો જવાબ છે, મધ્યપ્રદેશ. તો ચરસ ગાંજાની ખેતી માટે તાજેતરમાં જ મધ્યપ્રદેશ રાજ્ય છે એણે મંજૂરી આપી છે. આ સિવાય વાત કરું તો સૌથી પહેલું રાજ્ય એવું કયું હતું કે જેણે ચરસ ગાંજા માટે મંજૂરી આપી? એકચ્યુઅલમાં ચરસ ગાંજો છે એનાથી ખાલી નશો જ નથી થતો, બરાબર, ઘણી બધી દવાઓ પણ બને છે. તો એ માટે થઈને મધ્યપ્રદેશે પણ મંજૂરી આપી છે, અને એ પહેલાં સૌથી પહેલું રાજ્ય ભારતનું બનેલું હતું ઉત્તરાખંડ, કે જેણે ચરસ અને ગાંજાની ખેતી માટે મંજૂરી આપી હતી. આ સિવાય મધ્યપ્રદેશે, મધ્યપ્રદેશની અંદર તાજેતરમાં જ એક નવો ટાઈગર રિઝર્વ ખુલ્યો છે. આ ટાઈગર રિઝર્વનું નામ છે રાતાપાની અથવા તો રતાપાની, જે રીતે તમે પ્રોનાઉન્શિયેટ કરતા હોય તે. તો રાતાપાની નામનો ટાઈગર રિઝર્વ છે તાજેતરમાં જ મધ્યપ્રદેશની અંદર ખુલ્યો છે. તો નવે નવો ટાઈગર રિઝર્વ છે. આ સિવાય વિશ્વ વાઘ દિવસ નિમિત્તે છે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જાહેર કરેલું હતું કે મધ્યપ્રદેશની અંદર વાઘની સંખ્યા સૌથી વધુ છે. મધ્યપ્રદેશ બાદ બીજા ક્રમે આવે છે કર્ણાટક. બરાબર, અત્યાર સુધી જીકેની બુકમાં તમે કર્ણાટક જોતા હશો, પરંતુ હવે વાઘની સૌથી વધુ સંખ્યા ક્યાં છે એવું પૂછાય તો યાદ રાખજો, જવાબ આવશે મધ્યપ્રદેશ. બીજા નંબરે આવે છે કર્ણાટક. વાત કરીએ આજના ક્વિક ન્યૂઝની, તો સૌથી પહેલો પ્રશ્ન, આંતરરાષ્ટ્રીય પ્રેસ ફ્રીડમ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવેલા છે તાજેતરમાં જ? તો આંતરરાષ્ટ્રીય પ્રેસ ફ્રીડમ એવોર્ડથી નેહા દીક્ષિતને સન્માનિત કરવામાં આવેલા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારત સરકારે પોતાના રાજ્યમાં આવેલ 13 સૂકા જિલ્લાઓમાં રહેતા લોકો માટે વ્યક્તિ દીઠ અથવા તો પ્રતિ વ્યક્તિ દીઠ કેટલા લીટર પાણી ફ્રીમાં આપવાની જાહેરાત કરી છે? તો જાહેરાત કરી છે રાજસ્થાનની સરકારે. અને કેટલા લીટર પાણી આપશે પ્રતિ વ્યક્તિ દીઠ? 70 લીટર. 70 લીટર પાણી છે ફ્રીમાં આપશે રાજસ્થાનની સરકાર સૂકા જિલ્લાઓમાં. બરાબર, તો પ્રશ્ન રિવર્સ કરીને પણ પૂછી શકાય કે 70 લીટર પાણી કયા રાજ્યની સરકાર આપશે પ્રતિ વ્યક્તિ દીઠ સૂકા જિલ્લાઓ માટે? તો જવાબ આવે રાજસ્થાન. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા મંત્રાલય અંતર્ગત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સોવારીપ્પા, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સોવારીપ્પા એવી રીતે પણ પૂછાઈ શકાય કે NISRનું પૂરું નામ જણાવો. બરાબર, તો પૂરું નામ તમારી સામે સ્ક્રીન ઉપર છે જ. તો એની સ્થાપના કયા મંત્રાલય અંતર્ગત કરવામાં આવશે? આયુષ મંત્રાલય અંતર. આયુષ મંત્રાલયના મંત્રી કોણ છે હાલમાં? શ્રીપદ નાયક. શ્રીપદ નાયક છે હાલમાં આયુષ મંત્રાલયના મંત્રી છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સોવારીપ્પા એની સ્થાપના કયા શહેરમાં કરવામાં આવશે? તો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સોવારીપ્પા એની સ્થાપના કરવામાં આવશે લદ્દાખના લેહમાં. લદ્દાખના લેહમાં આની સ્થાપના થશે. તાજેતરમાં કયા રાજ્યની સરકારે ગીધ સંરક્ષણ કેન્દ્ર સ્થાપવાની જાહેરાત કરી છે? તો ઉત્તર પ્રદેશની સરકારે ગીધ સંરક્ષણ કેન્દ્ર છે સ્થાપવાની જાહેરાત કરી છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી છે યોગી આદિત્યનાથ, રાજ્યપાલ છે આનંદીબેન પટેલ. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર યુનાની મેડિસિન આની સ્થાપના કયા શહેરમાં કરવામાં આવશે? નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર યુનાની મેડિસિન આની સ્થાપના થશે ગાઝિયાબાદમાં. ગાઝિયાબાદ ક્યાં આવેલું છે? ઉત્તર પ્રદેશમાં. નેશનલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્કિન ડિસઓર્ડર, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્કિન ડિસઓર્ડર આની સ્થાપના કયા શહેરમાં કરવામાં આવશે? આની સ્થાપના કરવામાં આવશે હૈદરાબાદ.
તાજેતરમાં ક્વોલિટી રત્ન પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવેલા છે? ક્વોલિટી રત્ન પુરસ્કાર એનાથી સન્માનિત કરવામાં આવેલા છે સુરેશ કૃષ્ણને. સુરેશ કૃષ્ણ ક્વોલિટી રત્ન પુરસ્કાર. તાજેતરમાં બાળકોના સ્વાસ્થ્ય માટે ઉત્તપમ સે લેકર અંકુરિત દાલ કે પરાઠે, ઉત્તપમ સે લેકર અંકુરિત દાલ કે પરાઠે આ નામનું પુસ્તક છે લોન્ચ કરાયું છે. કોના દ્વારા? તો લોન્ચ કરાયું છે યુનિસેફ દ્વારા. નેક્સ્ટ ક્વેશ્ચન યુનિસેફ વિશે છે. યુનિસેફનું પૂરું નામ શું છે? યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ઇમરજન્સી ફંડ. અગેન રિપીટ કરું છું, યુનિસેફનું પૂરું નામ યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ઇમરજન્સી ફંડ. એકચ્યુઅલમાં બુકનું નામ છે એટલે હિન્દીમાં જ છે, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન, 9.5 લાખ કરોડની માર્કેટ કેપિટલાઇઝેશન સુધી પહોંચનારી ભારતની સૌપ્રથમ કંપની કઈ બની છે? 9.5 લાખની માર્કેટ કેપિટલાઇઝેશન સુધી પહોંચનારી ભારતની સૌથી પહેલી કંપની બની છે RIL, એટલે કે રિલાયન્સ ઇન્ડિયા લિમિટેડ. રિલાયન્સ ઇન્ડિયા લિમિટેડ 9.5 લાખ કરોડની માર્કેટ કેપિટલાઇઝેશન સુધી પહોંચી છે. નેક્સ્ટ વાત કરીએ, તાજેતરમાં ગુરુ ઘાસીદાસ રાષ્ટ્રીય ઉદ્યાનને વાઘ અભયારણ્ય બનાવવામાં આવ્યું છે તે કયા રાજ્યમાં આવેલું છે? ગુરુ ઘાસીદાસ રાષ્ટ્રીય ઉદ્યાન છે એ હવે વાઘ અભયારણ્ય બની જશે. એ ક્યાં આવેલું છે? છત્તીસગઢમાં આવેલું છે. છત્તીસગઢના મુખ્યમંત્રી છે ભૂપેશ બાઘેલ. નેક્સ્ટ વાત કરીએ, તાજેતરમાં ભારતના એકમાત્ર બોલર જેમણે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં 50 વિકેટ લીધા છે તેમનું નામ શું છે? ભારતના એકમાત્ર બોલર જેમણે ક્રિકેટના ત્રણેય બોલરની અંદર વિકેટ લીધા છે એમનું નામ છે જસપ્રીત બુમરાહ. જસપ્રીત બુમરાહ. તાજેતરમાં ઓશન ડાન્સ ફેસ્ટિવલ એનું ઉદઘાટન કયા દેશમાં કરવામાં આવેલું છે? ઓશન ડાન્સ ફેસ્ટિવલ એનું ઉદઘાટન છે બાંગ્લાદેશમાં કરવામાં આવેલું છે અને બાંગ્લાદેશના વડાપ્રધાન છે શેખ હસીના, એમને તાજેતરમાં જ ભારત દ્વારા કયો એવોર્ડ આપવામાં આવેલો છે, બરાબર, અબ્દુલ કલામના નામ ઉપરથી આ એવોર્ડ છે. આ એવોર્ડનું આખું નામ તમારે મને કોમેન્ટમાં લખીને કહેવાનું છે. તાજેતરમાં 28મા બિહારી પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવેલા છે? 28મા બિહારી પુરસ્કાર એકચ્યુઅલમાં હિન્દી લેખકોની કૃતિ માટે આપવામાં આવતો પુરસ્કાર છે અને બિહારી એક હિન્દી લેખક હતા જે બિહારી તરીકે ઓળખાતા હતા તો એમના નામ ઉપરથી આ બિહારી પુરસ્કાર અપાય છે અને અપાય છે કે બિરલા ફાઉન્ડેશન દ્વારા. તો બિહારી પુરસ્કારથી મનીષા કુલશ્રેષ્ઠને સન્માનિત કરવામાં આવેલા છે. કઈ કૃતિ માટે? સ્વપ્નપાશ માટે. સ્વપ્નપાશ એમની કૃતિ છે મીના કુલશ્રેષ્ઠની, મનીષા કુલશ્રેષ્ઠની કૃતિ છે સ્વપ્નપાશ, એમના માટે આપવામાં આવેલો છે. કયા રાજ્યના છે? રાજસ્થાનના છે, તો એ પણ યાદ રાખજો. તાજેતરમાં ભારત સરકારે દેશમાં કુલ કેટલા પ્લાસ્ટિક પાર્ક બનાવવાની મંજૂરી આપી છે? તો ભારત સરકારે કુલ 6 પ્લાસ્ટિક પાર્ક બનાવવાની મંજૂરી આપી છે. તો આ હતા આજના ક્વિક ન્યૂઝ અને હવે વાત કરીએ આજના 5 પ્રશ્નો જે અગાઉ પૂછેલા હતા. આઈ હોપ તમે એટેન્ડ કરી લીધા હશે. તો સૌથી પહેલો પ્રશ્ન જોઈએ, ટ્રાયના નવા નિયમ મુજબ મહત્તમ કેટલી સેકન્ડ સુધી મોબાઈલ ફોનમાં રિંગ વાગવી જોઈએ? મહત્તમ 30 સેકન્ડ સુધી વાગવી જોઈએ મોબાઈલ ફોનમાં અને લેન્ડલાઈનનું પૂછાય તો 60 સેકન્ડ. ટ્રાયની સ્થાપના ક્યારે થઈ? સ્થાપના થઈ 20 ફેબ્રુઆરી 1997. વિશ્વ રગ્બી કપ કોણે જીતેલો? આયોજન થયેલું હતું જાપાનમાં, જીતેલો સાઉથ આફ્રિકાએ, ફાઇનલમાં હરાવેલું ઇંગ્લેન્ડને. તો આટલી વસ્તુ યાદ રાખજો. સુરી કાસલ વર્લ્ડ હેરિટેજ સાઇટ એમાં આગ લાગી ક્યાં આવેલી છે? જાપાનમાં. જાપાનની અંદર આ વર્લ્ડ હેરિટેજ સાઇટ આવેલી હતી અને આ સિવાય પણ બીજી પણ એક વર્લ્ડ હેરિટેજ સાઇટમાં આગ લાગેલી હતી જે ફ્રાન્સમાં આવેલું છે, બરાબર, એનું નામ શું હતું? નોટ્રે ડેમ. પણ એને ઘણો સમય થઈ ગયો છે, કદાચ એ ન પૂછાય, આ તો જરૂર પૂછાય. સુરી કાસલ. યુનેસ્કો દ્વારા વિશ્વના 66 શહેરોને યુનેસ્કો ક્રિએટિવ સિટીનો દરજ્જો આપવામાં આવેલો છે, બરાબર, એ ભારતના એની અંદર કયા 2 શહેરોનો સમાવેશ થાય છે? મેં તમને કીધું હતું હૈદરાબાદ અને મુંબઈ. તો આ તો આજનો વિડીયો. આઈ હોપ વિડીયો સારો લાગેલો હશે. લાઇક કરી દેજો, શેર કરજો આપના મિત્રો સાથે અને જો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય, નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલો બેલ સિમ્બોલ જરૂર દબાવજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન મળતી રહે.
મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રજા લઈએ. આવજો. બાય બાય. ગુડ નાઇટ. શુભરાત્રી.